કાંડેસરા વિસ્તારમાં મોબાઈલ ફોનની લૂંટ વિથ મર્ડર અને લૂંટના ગુનાના આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન ખરીદ કરનાર દુકાનદાર અરવિંદ મોહરિયા પાસેથી કબજે કરવામાં કુલ 21 મોબાઈલ ફોન, કુલ રૂપિયા 2,02,000ના મોબાઈલ ફોન સ્નેચિંગ કરનાર બે ઇસમોને ઝડપી. વધુ બે મોબાઈલ ફોન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ 12 એપ્રિલ 2023ના રોજ સચિનજી એડીસી વિસ્તારમાં વિકાસ ઉર્ફે સૌરભ ચતુર્વેદી તથા સત્યમસિંહ ઉર્ફે ગોલુ તથા રોહિત ઉર્ફે ટીડી યાદવ અને મોટરસાયકલ ઉપર નીકળી રાત્રિના સમયે સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ ઉપરથી મોબાઈલ ફોનની લૂંટ કરતી વખતે એક ઇસમને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી દીધેલ, જે ઇસમનું મોત થયેલ અને તે રાત્રિમાં સચિનજી એડીસી વિસ્તારમાં એક ઇસમને ચપ્પુના ઘા મારી તેની પાસેથી મોબાઈલ ફોનની લૂંટ કરેલ અને સચિનજી એડીસી વિવેક ટેક્સટાઇલ્સના ગેટ પાસેથી આ ઇસમને ચપ્પુના ઘા મારી મોબાઈલ ફોનની લૂંટ કરેલ હોય, જે બાબતે સચિન પોલીસ સ્ટેશન લૂંટ વિથ મર્ડર અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુના રજીસ્ટર થયેલ. ઉપરોક્ત બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી તેમજ આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઔદ્યોગિક એકમોમાં મોટરસાયકલ પર મોબાઈલ ફોનની લૂંટ તથા સ્નેચિંગ કરવાના ઈરાદે ફરી રાત પાળીમાં કામ અર્થે આવજા કરનાર એકલા ઇસમોને ટાર્ગેટ કરી તેઓ પાસેના મોબાઈલ ફોનની લૂંટ તથા ચોરીના બનાવ બનવા પામ્યા હોય અને આવા બનાવને અંકુશમાં લાવવા સારું પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓને રાત્રિ દરમિયાન ઔદ્યોગિક એકમોમાં સખત પેટ્રોલિંગ રાખી આવા બનાવ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ ચોક્કસ હકીકત બાતમીના આધારે સચિન જીઆઈડીસી ગૌતમ નગરમાં આવેલ રુદ્ર મોબાઈલ સર્વિસ સેન્ટર નામના દુકાનદાર અરવિંદ બબન મોર્યા ઉમરવર 27 રહેવાસી પ્લોટ નંબર 241 ઈશ્વરનગર સોસાયટી સચિન જીઆઈડીસી સુરતવાલાને તેની મોબાઈલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના આધાર પુરાવા વચ્ચેના મોબાઈલ ફોન નંગ 21 કુલ કિંમત રૂપિયા 2,02,000ના મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.